વિદ્યાલય ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય 14 છેલ્લું દર્શન. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે કાવ્ય 14મું જોશું, છેલ્લું દર્શન. જેમના કવિ છે જયંત કોઠારી. કવિ રાવિ પાઠકે પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે રચેલા પ્રસ્તુત મૃત્યુ વિષયક સોનેટમાં આંખને અશ્રુ ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અવલંબ્ય છે તે કરી લેવા વિનવે છે અને માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહી ધમાલ ન કરવા જણાવી તેના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે. જે સ્થાન એમના હૃદયમાં અંકાયું છે તે કદી કોઈ લઈ શકે તેમ નથી. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા તેવી જ રીતે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાની આ ઘટનાને વિશેષ મંગલમય ગણાવે છે. આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને પણ મંગલમય બનાવીને રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, કવિના પત્નીને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તે ધમાલ ન કરવાનું એટલે રડવાનું ન કહીને જે તેમની સુંદરતા છે તેમને સરસ મજાના મંગલ્યની સામગ્રી ધરાવવાનું કહે છે અને જે એમના હૃદયમાં સ્થાન પામી ગઈ છે તેમાંથી કોઈ તેમને લઈ શકવાનું નથી. બરાબર, તો જોઈએ આપણે. ધમાલ ન કરો જરાય નહીં, નૈન ભીના થશો ઘડી બે ઘડી જે મળી નયન વારી થંભો જરા. જ્યારે કવિની પત્ની મૃત્યુ પામે છે ત્યારે બધા રડતા જોઈને કવિ તેમને એમ કહે છે કે ધમાલ ન કરો એટલે રડશો નહીં જરાય, રડતા રડતા તમારી આંખ ભીની ન કરો. ઘડી બે ઘડી તમને મળી છે, અત્યારે તમારા નયનના પાણીને થોભો. બરાબર, તમારા નયનમાંથી જે આંસુ વહે છે તેને તમે અટકાવી દો. તમને માત્ર ઘડી બે ઘડી મળી છે એમને જોવાની, તો તે જોઈ લ્યો. રડવામાં સમય ન બગાડો. કૃતાર્થ લઈ લો, ફરી નહીં મળે જે સૌંદર્ય આ સદા જગત જે વડે હતું હસંતું માંગલ્યકો. એટલે તમે કૃતાર્થ થઈને જોઈ લ્યો, તમને જે આ સુંદરતા જોવા મળે છે અત્યારે તો એ સુંદરતા ફરી ક્યારેય તમને આ જગતમાં જે તમને હસતું મળતું હતું જોવા માટે એ સુંદરતા ક્યારેય ફરી જોવા નહીં મળે. એટલે તમને જે સમય મળ્યો છે આ વસ્તુને જોવા માટે, આ જે વ્યક્તિ આપણી સમક્ષ છે તેમને જોવા માટે જે સમય મળ્યો છે એનો ઉપયોગ કરી લ્યો આ સુંદરતા જોવામાં. ફરી તમને આ જગતમાં એ વસ્તુ તમને ક્યારેય જોવા મળશે નહીં. તો આ મંગલમય વસ્તુને તમે જોઈ લ્યો. ધમાલ ન કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની, ધરો અગ્રુદીપ ચંદન ગુલાલ ને કુમકુમ, ધરો અગ્રુદીપ ચંદન ગુલાલ ને કુમકુમ, ધરો કુસુમ શ્રીફલો ન ફરી જીવને આ થવો. સુયો ગણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો શું કહે છે કે રડો નહીં, તમે જે આ વ્યક્તિ છે તેમને સરસ મજાની મંગળમય વસ્તુઓ ધરો. શા માટે મંગળમય વસ્તુઓ કોને કહે છે? તો કે અગરું એટલે લેપ છે અગરુંનો, દીપક ચંદન છે, ગુલાબ છે અને કંકુથી, તે બધી વસ્તુઓ તે મંગળમય છે તેને એમની પાસે ધરો. કુસુમ એટલે ફૂલો, શ્રીફળો શ્રીફળ ધરો અને ફરી જીવનને બરાબર. જે વ્યક્તિ મૃત્યુ પામી છે તે આપણને ફરી મળવાની નથી, તો આ વસ્તુઓ મંગળમય છે તેમને તેમની પાસે ધરવાની છે. શ્રીફળ ધરો, ફૂલો ધરો અને આ ફરી જીવ તમને મળવાનો નથી. ધમાલ ન કરો, ન લો સ્મરણ કા ચિહ્નો કશું, રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય તે અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે. ન સ્મરણ વા ન કો સ્વજન એ કદી પુરશે,
मड़िया तुझ समीप अग्नि तुझ पास जुदा थिए कहे अधिक भव्य मंगल नथी सुए सुंदरी। विद्यार्थी मित्रों शू कहवा मांगे छे कवि तो के धमाल न करो एटले हवे वधारे रड़ीने तमे तेमनी याद तमे भूलो नहीं तमारे तेमनो हमेशा याद पोताना हृदय में राखवानी छे एमनू जे सौंदर्य छे ए तमे अत्यारे निहाळी लियो तमे जे तैयार करी छे ए जीवने एने नयन भरीने जोई लियो पछी आ वस्तु तमारा हृदय स्थान में जे छे ए तो तमाराथी कोई छीनवी शकवानू नथी एमने तमाराथी दूर कोई करी शकवानू नथी तो ए यादने हमेशा तमारा स्वजन ए कदी पूरी शकशे नहीं। बराबर हवे अग्नि साथे अग्निनी साक्षीए जे मळ्या हता तो आजे ए अग्निनी साक्षीए अमे अलग थया छी अने ए हवे फरी क्यारे मने मळवाना नथी। तो कवि पोतानी पत्नी थी जुदा थई अने आ काव्य आपने समझावा मांगे छे। विद्यार्थी मित्रों जोईए जो रामनारायण पाठके आ काव्य एमना प्रथम पत्नीना अवसान निमित्ते लखेलो छे એ જાણીતી વાત છે એટલે કે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું આ કાવ્ય છે પણ આ કાવ્ય વાંચતા જે એક વસ્તુ તરત નજરે ચડે છે તે એ છે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે અને ભાવ નિર્દેશક સંજ્ઞાઓનો જ આશ્રય લીધો છે। છેલ્લી કડીમાં કવિ સુંદરીની સંબોધન કરે છે ત્યારે કવિ વ્યક્તિ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે તે પૂર્વે કાવ્યમાં સુંદરી નહીં પણ સૌંદર્ય છે માંગલ્ય છે જેની અંતિમ વિદાયને કવિ પોતાની અંજલિ આપી રહ્યા છે। તે કોઈ વ્યક્તિ નથી પણ અમૃત ભાવ છે તત્વ છે। મૃત્યુનો પ્રસંગ એવો છે વિદ્યાર્થી મિત્રો માણસનો વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય છે અથવા મૃત્યુ વ્યક્તિની એ જગતની નશ્વરતાનું ભાન કરાવે છે કે એક દિવસ તો આ બધું નષ્ટ થઈ જ જવાનું છે। બરાબર હવે તેમાં અટવાય નહીં તે સમજી શકાય। હવે અહીં આસારવાદમાં પણ સરી પડ્યા નથી તે જે નષ્ટ થયું છે એનો શોક પણ નહીં પ્રાપ્ત કરવાનું કવિ અહીં ધન્યતા અનુભવવાનું કહે છે। કાવ્યનો મુખ્ય સૂર છે જીવન અને જગતને એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો હતો એવું સૌંદર્ય કે જે અંત સુધી વિકસતું રહ્યું હતું। કવિ હાશ પામ્યું ન હતું તો છેલ્લી ક્ષણ સુધી એનું દર્શન એ જ કર્તવ્ય એમાં જ જીવનની કૃતાર્થતા છે। કવિ માનવ સહજ લાગણીઓથી પર છે એવું નથી મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને જ છે। આંખમાં આંસુ ખાડિયા વખડતા ખડાતા નથી આંખોને આંસુ રોકવાની વિનંતી કરીને ફરીને કરવી પડે છે। મન અવસ્થાથી ઘેરાયેલું છે પહેલી બે પંક્તિઓમાં ઉદ્ગારો ખંડિત થતા ચાલે છે એમાં આ અસ્વસ્થતા ટોકાઈ જાય છે। એકવાર નહીં પણ ત્રણ વાર ધમાલ ન કરો એમ કવિ પોતાના મનને વારે છે બતાવે છે કે મન રહીને અસ્વસ્થ થયા કરે છે। કવિ આ મનોસ્થિતિમાંથી ઉગારવાનો પ્રયત્ન કરે છે ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિથી જોઈને વ્યક્તિને સ્થાને ભાવતત્વ પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે અને કશુંક ગુમાવ્યાનો રંજ અનુભવવાને બદલે જે પ્રાપ્ત થયું છે હતું તેની ધન્યતાને વાગોળવા તરફ મનને વાળે છે। તો આ કાવ્ય સુંદરીનું નથી પણ સૌંદર્ય કે માંગલ્યનું છે અને સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી એના પૂજનનું છે। સૌંદર્યનું એ છેલ્લું દર્શન કૃતાર્થતા પ્રેરણાનું દર્શન છે। દર્શન શબ્દના આપણી ભાષાના જે અધ્યાસો છે આદરના ભક્તિના તે અહીં પ્રગટે છે। અગ્રુદીપ ચંદન ગુલાલ કુમકુમ કુસુમ શ્રીફળ વગેરે ધરવાનું કવિ કહે છે તેથી તે બધી પૂજન અર્ચનની સામગ્રી છે।
સુંદરીને સ્થાને સૌંદર્ય અને તે પણ પૂજનીય પવિત્ર માંગલયુક્ત જગતને પ્રસન્ન મંગલતા ભર્યું કરનાર આ પૂજન અર્ધ્ય જ ઘટે છે. દુન્યવી રીતે મુજબ મૃત વ્યક્તિનું કશુક સ્મરણ ચિહ્ન એના અંગ પરથી એવું એ આ સૌંદર્યને ખંડિત કરવા બરાબર થાય છે. મોટે માટે એ પણ અનુચિત છે, એનું હૃદયમાં જે સ્થાન છે તે પૂરતું છે, તે જ આપણા માટે ઇષ્ટ છે. આવા પરમ મહિમાવંત વિભૂતિમય સૌંદર્યનું સ્થાન બીજું પણ કોઈ લઈ શકે નહીં, અને એ માટે સ્મરણ ચિહ્ન જેવા સ્થૂળ આધારની શી જરૂર છે. આ જીવન દ્રષ્ટિ કવિને માટે મૃત્યુની ઘટનાને મંગલ બનાવી દે છે. સોનેટમાં છેલ્લા યુગ્મકમાં કવિ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી આપી છે. અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થવું હતું તે અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે. અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષીત્વનું આરોપણ કરીને મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી છે. કાવ્ય આરંભાયું મનની ભારે અવસ્થાના સૂચનથી, પરંતુ એ લાગણી તો સૂચનરૂપે જ રહી અને કાવ્યમાં વસ્તુતઃ આલેખાયો સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ અંતમાં છે. એક ભવ્ય મંગલમય ઘટનાના સાક્ષાત્કારનો ચમત્કાર એટલે સમગ્ર કાવ્ય ભાવામય છે. એ ભવાદશા વિશિષ્ટ છે. મૃત્યુ વિષયક કાવ્યમાં તો એ વિરલ છે, એની પાછળ એક નૂતન જીવનદ્રષ્ટિ પ્રેરણા પડેલી છે. આ કાવ્યમાં ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. રામનારાયણ માનતા હતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર કે કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લીધા હતા. રામનારાયણના એ કાવ્ય વિચાર આ કાવ્યમાં ચરિતાર્થ થતો લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણું કાવ્ય અહીં આપણે જોઈએ કે ભાઈ સંબોધન રૂપે રચાયેલું છે. એના કાવ્યમાં સંબોધ્ય બદલાયા કરે છે. પહેલાં ચતુષ્કમાં સંબોધ્ય છે આંખો, બીજા અને ત્રીજા ચતુષ્કમાં મૃત વ્યક્તિના સ્વજનો જેવા કવિનો પણ સમાવેશ થાય છે અને એમના મન સંબોધાય હોવાનું જણાવાય છે. છેલ્લા યુગ્મકની પહેલી લીટીમાં અગ્નિને સંબોધન છે, બીજી લીટીમાં સુંદરીને મૃત પત્નીને સંબોધન છે. સંબોધનની આ પલટાતી તરા કાવ્યમાં જરાય બાધક બનતી નથી, ઉલટું બદલાતા પરિપ્રેક્ષ્યથી કાવ્ય વધારે સ્વસભર અને સજીતતાપૂર્વક ભાસે છે. બરાબર. હવે જો કાવ્યની ભાષા અભિવ્યક્તિ સ્વસ્થ અને સ્વાભાવિક ભરતા ભરી છે. ન ઉર્મી રંગ, ન વિચારગણ પદાવલી નથી, સંસ્કૃતા ડઢ્ય નથી. ગ્રામ્ય ઘડી બઘડી કેથીએ જેવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાને પોષે છે. એક ધમાલ શબ્દ એવો છે કે જે કદાચ કોઈ પ્રસન્નતાથી વહેતા આ વાક્ય પ્રમાણે સ્ખલિત કરતા નાનકડા પથ્થર રૂપે ભાસે છે. તો આવું હતું આપણું કાવ્ય છેલ્લું દર્શન. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. તેમના પ્રશ્ન જવાબ જોઈ લઈએ. શબ્દાર્થ નયન એટલે નયન, આંખ, કુમકુમ એટલે કંકુ, અણમોલ એટલે અમૂલ્ય, સમીપ એટલે નજીક પાસે, માંગલ્ય એટલે શુભ કલ્યાણ, સુહાગી એટલે સુભાગી સુખી. કવિ કોને સંબોધીને આ કાવ્ય રચે છે? કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે? કાવ્યમાં સ્વભાવ રસ સમાયેલ છે? હવે ત્રણ ચાર વાક્યમાં પ્રશ્નો છે. કવિ સેના વડે પૂજન અર્ચન કરવા કહે છે? શા માટે? છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે? ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે? શા માટે? ઓકે વિદ્યાર્થી મિત્રો, જે વિસ્તૃત ઉત્તર પણ છે છેલ્લું દર્શન કાવ્યમાં. કવિની મનસ્થિતિનું આલેખન કરો. કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય સી રીતે ગણાવી છે એને સમજાવો. મળ્યા તુજ સમીપ અગ્નિ, તુજ પાસ જુદાથી એ કહે અધિક ભવ્ય મંગલ નથી સુંદરી. બરાબર. અહીંયા કાવ્ય પંક્તિ સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો. અગ્નિની સાક્ષીએ મળ્યા હતા અને જુદા પણ અગ્નિની સાક્ષીએ થયા, એનાથી વધારે શું મંગળ હોઈ શકે? બરાબર.
પોતાની પત્નીને સુંદરીની ઉપમા આપે છે. અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો અસ્તુ.